જય માતાજી. મિત્રો, હું છું મુકેશભાઈ, ફાર્મસી એન્ડ વેલકમ ટુ માય ચેનલ. એક ગ્લાસ ગોળાનું પાણી લેવાનું છે, એની અંદર એક ચમચી હળદર નાખવાની છે, એક ચમચી મધ નાખવાનું છે, એક ચમચી ગાયનું ચોખ્ખું ઘી નાખવાનું છે. આ બધી વસ્તુ આપણે લીધેલી છે અને બરાબર મિક્સ કરવાનું છે. એટલે એક ગ્લાસ જે પાણી લીધું છે એમાં જ આ બધી વસ્તુ નાખી અને બરાબર હલાવી નાખવાનું છે. આ જે આપણે મિક્સર બનાવેલું છે એમાંથી કોગળા કરવાના છે. એક ગ્લાસ પાણીના કોગળા સવારે કરવાના છે, એક ગ્લાસ પાણીના કોગળા રાત્રે કરવાના છે. મિનિમમ તમે 5 થી 6 દિવસ સુધી આ પ્રયોગ એકધારો કરશો એટલે ગમે તેવા મોઢામાં ચાંદા પડી ગયા હોય, વારંવાર ચાંદા પડી જતા હોય કે પછી મોઢું આવી જતું હોય તો એના માટે ખૂબ જ સરસ મજાનો એક આ દેશી ઉપચાર છે. જનરલી શું હોય છે કે મોઢામાં જે ચાંદા પડી જતા હોય છે અને વારંવાર જો તકલીફ રહેતી હોય તો ઘણી વખત પેટની ગરમી જે હોય છે એને લઈને મોઢામાં ચાંદા પડી જતા હોય છે. તો સૌથી પહેલાં જે બહેનોને જે ભાઈઓને પેટની ગરમીની તકલીફ હોય એને ઠંડક કરવી ખૂબ જરૂરી છે. એના માટે તમે વધારે પાણી પી શકો છો કે પછી કાળી દ્રાક્ષ જે છે એની ઠંડક પણ તમે કરી શકો છો. એ સિવાય જે ભાઈઓને કબજિયાતની તકલીફ છે, કબજિયાતને લીધે પણ ઘણી વખત મોઢામાં ચાંદા પડી જતા હોય છે. તો કબજિયાતની તકલીફ જો હોય તો એને સર્વપ્રથમ દૂર કરવી, કેમ કે આપણે બધા જાણીએ છીએ કે કબજિયાત જે છે એ સર્વરોગનું મૂળ છે. માટે સૌથી પહેલાં તો ચાંદાને મટાડવા માટે કબજિયાતને દૂર કરવો ખૂબ જરૂરી છે. સાથે સાથે પેટની ગરમી જો હોય તો એને ઠંડક પણ કરવી ખૂબ જરૂરી છે. આ પ્રમાણે તમે દેશી ઉપચાર કરી અને જે બે પોઈન્ટ છે, કબજિયાત અને પેટની ગરમી, એ તમે વ્યવસ્થિત કરશો એટલે કાયમી તમારો જે ચાંદા પડવાનો મોઢામાં પ્રશ્ન છે એ તમારો આરામથી સોલ્વ થઈ જશે અને કાયમ તમારે રાહત થઈ જશે. દેશી ઉપચારને લગતી કોઈ પણ માહિતી જોઈતી હોય, આયુર્વેદિક દવાને લગતી કોઈ પણ માહિતી જોઈતી હોય, કોઈ રોગ વિશે કોઈ પણ પ્રકારની માહિતી જોઈતી હોય કે હેલ્થ બાબત કોઈ પણ પ્રકારની બીજી જો માહિતી જોઈતી હોય તો એ મારા વોટ્સઅપ નંબરમાં ડાયરેક્ટ મેસેજ કરી અને અમારો સંપર્ક કરી શકે છે. સર્વજી નમઃ ચામુંડા, સારી તંદુરસ્તી આપે પ્રાર્થના. જય માતાજી.